ચોમાસાની શરૂઆત આગામી દિવસોમાં શરૂ થશે ત્યારે આગામી જુલાઈના મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવવાની છે ત્યારે ભયજનક મકાનો અંગેના સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તો રથયાત્રાના રૂટ ઉપર 285 ભયજનક મકાનો આવેલા છે, જેમાંથી 109 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં જમાલપુર વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસનું મકાન જર્જરિત હોવા અંગેની પણ નોટિસ આપવામાં આવી છે. આ મકાનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ અથવા ઉતારી લેવા માટે જણાવવામાં આવ્યું છે. તો ધારાસભ્યની ઓફિસની બહાર ભયજનક મકાન અંગેની નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સર્વેના મધ્યજોનમાં જમાલપુર દરવાજાથી ખમાસા તરફનો રોડ રથયાત્રા રૂટમાં આવે છે. જમાલપુર ખાડની શ્રેણીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસ આવેલી છે, જે મકાન ભયજનક હોવાથી આ મકાનને નોટિસ આપવામાં આવી છે. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓફિસની બહાર નોટિસ પણ લગાવી દેવામાં આવી છે કે આ મકાન ભયજનક છે, તેનો કોઈ ઉપયોગ કરવો નહીં. મકાનમાં વધારે વ્યક્તિ ભેગા થાય અથવા તેનો ઉપયોગ કરે તો જાનહાનિ થઈ શકે છે, તેની તકેદારી રાખવાની રહેશે. ભયજનક મકાન હોવાની અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, જોકે તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી તેઓને આ મકાનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જો મકાન રિપેરિંગ નહીં કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું છે. તો બાંધકામની સુરક્ષાની ખાતરી માટે સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ પણ એસ્ટેટ વિભાગમાં રજૂ કરવામાં જણાવવામાં આવ્યું હતું. જો મકાનથી કોઈ જાનહાનિ કે નુકસાન થશે તો તેની જવાબદારી જે તે મિલકતના માલિક કબજો ભોગવટા ધરાવની રહેશે હોવાની માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.